Good morning, everyone. Hope you all will be happy and safe. आजे आपणे एक नवो चैप्टर 8 संकलनનો એક ઉપયોગ સંકલનનો ઉપયોગ એવું નામ આપ્યું છે ચાલુ કરવા જઈએ છે. સંકલનની મદદથી શું આપણે ભૂમિતિમાં કરી શકીએ એને સંકલનનો ઉપયોગ કીધો છે. આપણે બે ઉપયોગ આપણી પાસે છે. આપણે કોર્સમાં પહેલા બે હતા, પછી એક કરી દીધો અને એકમાંથી પણ આ વખતે આપણે થોડો જ પોર્શન ભણવાનો છે. એક ક્ષેત્રફળ અને બીજું ઘનફળ. ઘનફળ આપણે કોર્સમાંથી ક્યારનું કાઢી નાખ્યું છે અને ખાલી ક્ષેત્રફળ જ રાખ્યું છે. હવે ક્ષેત્રફળમાં બી એક વક્રથી અને બે વક્રથી, એમાં બે વક્ર વાળો પોર્શન હમણાં 30% ગયો એટલે આપણે એક વક્રથી ક્ષેત્રફળ શોધવાનું છે. હવે શું કહેવા માંગે છે આ ટોપિક એ સમજી લઈએ. તો દાખલા તરીકે તમે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર જાણો છો, પાઈ આર સ્ક્વેર. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર જાણો છો, એલ સ્ક્વેર. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર જાણો છો, લંબાઈ ગુણ્યા પહોળાઈ, એલ ઇન્ટુ બી. તો આ બધી નિયમિત આકૃતિઓ છે. પણ જો કોઈ અનિયમિત આકાર, માનો કે તમને અમીબા રસ્તામાં મળી જાય અને એમ કે મારી મમ્મીએ મારી સપાટીનું ક્ષેત્રફળ મંગાવ્યું છે, લો શોધી આપ. તમે જો મેથ્સના સ્ટુડન્ટ છો ને તો સમજી લો કે તમારો ધ્યાન પૂરેપૂરો કચરો થઈ જવાનો. કેમ? તો કે આવા અનિયમિત બંધ રચના, પહેલું રચના બંધ હોવી જોઈએ, આકાર અનિયમિત બંધ હોવો જોઈએ. આવા અનિયમિત આકારનું ક્ષેત્રફળ શોધવું એ તમારા કોર્સની બહારની વસ્તુ છે. એટલે મેથેમેટિશિયનોએ આપણને એક વચગાળાનો રસ્તો આપ્યો છે કે ભાઈ એનું ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય. એમાં સંકલનનો બહુ મોટો હાથ છે એટલે એને નામ આપ્યું છે સંકલનનો ઉપયોગ. કે ભાઈ જેમ કે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર છે, એ અત્યાર સુધી તમે સ્વીકારેલું છે ભાઈ, સાબિત નથી કર્યું. વી વિલ પ્રૂવ ઇન ધીસ ચેપ્ટર, આ ચેપ્ટરમાં જ આપણે એને સાબિત કરવાના છીએ. બરાબર યાદ રાખજો, એલ સ્ક્વેર પણ આપણે સાબિત કરી શકીએ, લંબાઈ ગુણ્યા પહોળાઈ પણ આપણે સાબિત કરી શકીએ, પણ અમીબાનું પણ આ ચેપ્ટરથી આપણે ક્ષેત્રફળ મેળવી શકીએ. પણ હાલ પૂરતું તમે સમજી લો કે આ ચેપ્ટરનું અર્થઘટન શું છે. હવે સૌથી પહેલા મારે વક્રોની સમજ તમને આપી છે, કારણ કે વક્રોની સમજ વગર દાખલા કરવા બહુ મુશ્કેલ છે. બહુ ઓછા લોકો આ વક્રોની સમજ આ ચેપ્ટરમાં હું જે આપવા માંગુ છું એ રીતે આપે છે. વક્રોની સમજ આપે છે બધા, પણ ડેન્જર દાખલો આવી ગયો ને એક સામાન્ય, હું તમને બતાવીશ કે જો આવું કરું ને સીધે વિકેટ પડી જાય. બોર્ડ એક્ઝામમાં થઈ પણ શકે છે. બોર્ડ એક્ઝામ એવું નથી કીધું પેપર સહેલા આપીશું, બોર્ડ એક્ઝામ એવું નથી કીધું કે આપણે બધાને મન ભરી ભરીને માર્ક આપીશું. બોર્ડ એક્ઝામે 30% કોર્સ ઓછો કર્યો છે. પોર્શન ઇઝી નથી, બધો ઇઝી જ કાઢ્યો છે, હાર્ડ તો રાખ્યો છે, એટલે અઘરું પેપર હોઈ શકે છે. સો બી રેડી. તો કયા પ્રકારના વક્રોની મને જરૂર છે એ જરા અહીંયા આપણે પહેલા એની એક સમજ લઈ દઈએ અને પછી સૂત્રો થિયરી આજે જ બધું પૂરું થઈ જશે. થિયરી ડિપાર્ટમેન્ટ આજે પૂરો અને આવતી વખતથી દાખલા 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 ચાલશે, કારણ કે તમામ સૂત્રો આજે પૂરા થઈ જશે. હું બે વક્રો ને એક વક્રોના સૂત્રો સમજાવીશ, ઉપયોગ આપણે એક જ એક વક્રનો જ કરવાનો છે, એ ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલા આપણા કોર્સના જે વક્રો છે એની વાત કરું તો બે પ્રકારના સમીકરણ આવશે. પહેલું લઈએ છીએ આપણે વર્તુળ. વર્તુળ અહીંયા આવશે એનું પ્રમાણિત સમીકરણ. પ્રમાણિત સમીકરણ અને બાજુમાં આપણે લખીશું કાર્તેઝિય સમીકરણ. ભાઈ તફાવત શું બંનેમાં? પ્રશ્ન તમને એ થવો જોઈએ. કાર્તેઝિય સમીકરણ આ બંનેમાં તફાવત શું? પ્રમાણિત સમીકરણ અને કાર્તેઝિય સમીકરણ એવું આપણને ખબર કેવી રીતે પડે? એવું તો આપણે શું ઓબ્ઝર્વ કરીએ, શું જોઈએ અંદર તો આપણને ખબર પડે કે ઓ આમાં તો આમ છે ને માટે કાર્તેઝિય સમીકરણ, ઓ આમાં તો ફલાણું છે ને માટે પ્રમાણિત સમીકરણ. તો યાદ રાખો ગણિત શાસ્ત્રીઓએ કેન્દ્ર શિર શિરોબિંદુ ઉગમ, આ કેન્દ્ર શિર શિરોબિંદુ બધા અલગ અલગ વક્રોના શબ્દો છે. કેન્દ્ર શિર શિરોબિંદુ જો ઉગમ બિંદુ હોય તો
એના માટેનું જે સમીકરણ હશે એને આપણે પ્રમાણિત સમીકરણ કહીશું. જેમ કે વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ તો એ પ્રમાણિત સમીકરણ કહેવાય, પણ કેન્દ્ર ઉગમ બિંદુ ના હોય, વર્તુળ આખું પાછું ફરવા નીકળ્યું એની ઈચ્છા થઈ કે ચલો આ બાજુ આંટો માર્યો મિત્રને મળી આવો આપણી જેમ, તો એ પ્રમાણિત સમીકરણ માટે કાર્તેઝિય સમીકરણ બની જાય. જેમ કે અત્યારે ઉગમ બિંદુ કેન્દ્ર છે તો આનું જે સમીકરણ છે એ પ્રમાણિત હશે, પણ હવે આ જ વર્તુળને પહેલા ચરણમાં કોઈકને મળવાની ઈચ્છા થઈ અને અહીંયા આવીને બેઠું છે રાજુ, તો આનું જે સમીકરણ હશે ને એ કાર્તેઝિય સમીકરણ હશે. એટલે કેન્દ્ર, શીર્ષ, શિરોબિંદુ આવા બધા શબ્દો જ્યારે ઉગમ બિંદુમાં આવે ત્યારે સમજી લેવાનું કે એનું જે સમીકરણ હશે એને આપણે પ્રમાણિત સમીકરણ કહીશું. તો વર્તુળનું પહેલું, વર્તુળનું પ્રમાણિત સમીકરણ x² પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ r² ઉગમ બિંદુ કેન્દ્ર અને r ત્રિજ્યાવાળા વર્તુળનું આ પ્રમાણિત સમીકરણ છે, એનું કાર્તેઝિય સમીકરણ થશે x માઇનસ h નો સ્ક્વેર પ્લસ y માઇનસ k નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર, જે h k કેન્દ્ર અને r ત્રિજ્યા વાળું વર્તુળ થશે. તો તમે જુઓ આને આમ લખી શકો છો, એનું વ્યાપક સ્વરૂપ x માઇનસ 0 નો સ્ક્વેર પ્લસ આ વ્યાપક સ્વરૂપ થઈ જેને આ સ્વરૂપે બી લખાય, તો આ પ્રમાણિત સમીકરણ થયું. જ્યારે કેન્દ્ર, શેષ, શિરોબિંદુ આ બધા શબ્દોમાં ઉગમ બિંદુ આવી જાય ત્યારે સમજી લેવાનું એ પ્રમાણિત સમીકરણ છે. પણ 0 0 ની જગ્યાએ જો h k આવે, મીન્સ કે અન્ય બિંદુ આવી જાય, તો તે બની જશે કાર્તેઝિય સમીકરણ. આ થઈ વાત વર્તુળની. એના પછીનો વક્ર છે પરવલય. પરવલય સૌથી ડેન્જર વક્ર આપણા ચેપ્ટર માટે, સૌથી હાઈએસ્ટ દાખલા જ આના છે અને ડેન્જરમાં ડેન્જર. ધ્યાન રાખજો, પહેલા આપણે એનું સમીકરણ જોઈએ. પરવલયનું પ્રમાણિત સમીકરણ છે y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ax. આનું કાર્તેઝિય સમીકરણ થશે y માઇનસ k નો હોલ સ્ક્વેર, y માઇનસ k નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4a ઇન્ટુ x માઇનસ h. શું તફાવત છે? તો અહીંયા કહી શકાય કે ઉગમ બિંદુ જેનું શીર્ષ હોય તેવું આ પરવલય છે, hk જેનું શીર્ષ હોય તેવું આ પરવલય છે, hk જેનું શીર્ષ હોય તેવું આ પરવલય છે. બરાબર યાદ રાખજો. આની અલગથી હું સમજૂતી તમને આપું છું. અત્યારે જો મારે આને આમ લખવું હોય તો આમ પણ લખી શકો, y માઇનસ 0 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4a ઇન્ટુ x માઇનસ 0, આમ પણ લખી શકાય. પણ બહુ ડેન્જર વક્ર આપણા ચેપ્ટર માટે, સંકલનના ઉપયોગ માટે યાદ રાખજો, હવા થોડી કાઢે એવો આ ટોપિક છે. એના પછી ઉપવલય, બીજો ત્રીજો વક્ર ઉપવલય. આ બધા જ વક્રો તમે 11મામાં ભણી રહ્યા છો, x સ્ક્વેર અપોન a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર અપોન b સ્ક્વેર ઇક્વલ ટુ 1. આ એનું પ્રમાણિત સમીકરણ છે. ઉગમ બિંદુ જેનું કેન્દ્ર હોય તમે એને આમ પણ લખી શકો, x માઇનસ 0 નો સ્ક્વેર અપોન a સ્ક્વેર પ્લસ y માઇનસ 0 નો સ્ક્વેર અપોન b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. ઉગમ બિંદુ જેનું કેન્દ્ર હોય તેવા ઉપવલયનું આ પ્રમાણિત સમીકરણ છે. હવે જો ઉગમ બિંદુ મટી અને hk કેન્દ્ર બની જાય તો આપણો ઉપવલય બનશે x માઇનસ h નો હોલ સ્ક્વેર અપોન a સ્ક્વેર પ્લસ
y माइनस के नो होल स्क्वायर अपॉन b स्क्वायर इज इक्वल टू वन h के जेनु केंद्र होए तेवा उपबलय नु आ कार्तीय समीकरण छे h के जेनु केंद्र होए तेवा उपबलय नु आ कार्तीय समीकरण छे અને એને પછીનો ચોથો અને આમ જોવા જઈએ તો છેલ્લો વક્ર અતિવલય નું પ્રમાણિત સમીકરણ છે x સ્ક્વેર / a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર / b સ્ક્વેર ઇક્વલ ટુ 1 x स्क्वायर अपॉन a स्क्वायर माइनस y स्क्वायर अपॉन b स्क्वायर इक्वल टू 1 તમે એને આ સ્વરૂપમાં ભી લખી શકો છો અને હવે હું એનું કાર્તેઝિયન સમીકરણ લખું છું x માઇનસ h નો હોલ સ્ક્વેર અપોન a સ્ક્વેર માઇનસ y માઇનસ b નો હોલ સ્ક્વેર સોરી y માઇનસ k નો હોલ સ્ક્વેર અપોન b સ્ક્વેર ઇસ ઇક્વલ ટુ 1 સો આ અતિવલય નું કાર્તેઝિયન સમીકરણ છે હજી એક વક્ર છે જેને તમે બહુ જ સારી રીતે ઓળખો છો એને નામ લેતાની સાથે જ તમે બધા ફ્રેશ થઈ જશો એવો એ વક્ર નામ છે તેનું રેખા અતિરેનું રેખાનું પ્રમાણિત સમીકરણ આવું છે ex by c 0 અને આમાં પ્રમાણિત દેવું નથી આવતું કોમન સમીકરણ છે અથવા y is equal to mx c ax by c 0 જે દ્વિચલ સુરેખ સમીકરણ છે દ્વિચલ એટલે બે ચલ દર્શાવે છે સુરેખ એટલે બંને ચલની એક એક ઘાત છે આથી તે રેખા દર્શાવે છે જેને આમ પણ લખી શકાય જે m ઢાળવાળી અને y અક્ષ પરનો અંતઃખંડ c હોય તેવી રેખાનું સમીકરણ છે બંનેમાંથી કોઈ પણ લઈ શકાય તો આનો ફાળો પણ આપણા ચેપ્ટરમાં પુષ્કળ છે રેખા વગર તો આપણે એક ડગલું આગળ વધવાના નથી તો પછી એને થોડી ભૂલાય એક પણ દાખલો બે ત્રણ ને બાદ કરતા એક વર્તુળ તો બી એમાં ઉપયોગ તો કરીશું જ અને ઉપલય ઉપયોગ તો કરીશું રેખા વગર એક પણ દાખલો નહીં થાય એટલે જો એની જોડે તમે દુશ્મનાવટ બનાવી તો સમજી લેજો તમે ગયા કામથી કારણ કે જ્યાં સુધી આની જોડે ઓળખાણ છે ત્યાં સુધી આ ચેપ્ટરમાં અને ભૂમિતિમાં તમને કોઈ રોકટોક નહીં કરે જેવી રેખા જોડે દુશ્મનાવટ લીધી સમજો તમારું પત્તું સાફ થઈ ગયું બરાબર સો એને બિલકુલ ભૂલાય નહીં એટલે જ આપણે એને ડેન્જર ઝોનમાં રેડ કલરમાં મૂક્યું છે હવે મારે ઓળખ આપવી છે જેની વાત કરી એવા પરવલયની હું પરવલયની ઓળખ આપીશ અને પછી સૂત્રોની ચર્ચા કરીશું કારણ કે આ જાણવું એટલું જ જરૂરી છે જો હવે માનો કે મારી પાસે આ સમીકરણ છે y સ્ક્વેર ઇસ ઇક્વલ ટુ 4ax તો આના માટે આપણે એવું કહીશું કે વર્ગ વગરનો જે ચલ છે ને એ આ પરવલયની અક્ષ બને એટલે આપણું પરવલય આમ બનશે આમ બરાબર સમજો આ વસ્તુ જે સુરેખ ચલ છે એ પરવલયની અક્ષ બને જો એનો સહગુણક a ધન હોય ને જો a ગ્રેટર ધેન 0 તો x અક્ષની ધન દિશા પરવલયની દિશા તો x અક્ષ પરવલયની અક્ષ x અક્ષની ધન દિશા પરવલયની દિશા અને ઉગમ બિંદુ શિરો બિંદુ ત્રણ વસ્તુ તમારે નક્કી કરવાની યાદ રાખજો અક્ષ પરવલયની અક્ષ દિશા અને શિરો બિંદુ x અક્ષ પરવલયની અક્ષ છે તેનો સહગુણક ધન છે એટલે પરવલયની સોરી x અક્ષની ધન દિશા એ પરવલયની દિશા અને ઉગમ બિંદુ તેનો શિરો બિંદુ છે કારણ કે આ પ્રમાણિત સમીકરણ છે પણ જો હું a લેસ ધેન 0 કહું ને જો a લેસ ધેન 0 તો આપણો પરવલય આમ થઈ જાય મેં કીધું ને બહુ ડેન્જર છે માથાનો દુખાવો છે યાદ રાખજો
एक्स अक्ष पर वलयनी अक्ष, एक्स अक्ष ની ઋણ દિશા પર વલયની દિશા અને ઉગમ બિંદુ શિરો બિંદુ જો 1 લેસ ધેન 0 થઈ જાય તો આપણો પરવલય આમ બની જાય. હજી જોતા રહેજો ની કળાઓ, કળાઓ એટલે ની અદાઓ. હવે માનો કે સમીકરણ આપણી પાસે માર્કેટમાં આવું હોય, x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ay અથવા 4by જે લખો તે એનાથી ફેર નથી પડતો. તો હવે અહીંયા y સુરેખ થઈ ગયો, તો yx પર વલયની અક્ષ જો b ગ્રેટર ધેન 0, જો b ગ્રેટર ધેન 0 તો y અક્ષની ધન દિશા પર વલયની દિશા, y અક્ષની ધન દિશા પર વલયની દિશા અને ઉગમ બિંદુ શિરો બિંદુ છે એટલે આપણો પરવલય આમ છે. ધ્યાન રાખજો, પણ જો b લેસ ધેન 0 હશે, b લેસ ધેન 0 હશે તો y સુરેખ છે એટલે y અક્ષ પર વલયની અક્ષ, y ની ઋણ દિશા પર વલયની દિશા અને ઉગમ બિંદુ શિરો બિંદુ, સો મિલેગા પર વલય હમે એસા. કૈસા મિલેગા, એસા મિલેગા. આમ આ બંને જે વિકલ્પ મેં લીધા એ બંનેમાં શિરો બિંદુ એનો ઉગમ બિંદુ છે. હવે માનો કે પરવલય જતી દિશે મોટું થયું એટલે માર્કેટમાં યામ સમતલમાં ફરવાની ઈચ્છા થઈ, થોડું આગુ પાછું થયું, મિત્રને મળવા ગયા, મનપસંદ વકરોને મળવા ગયા, એની ઈચ્છાની વાત છે. ધેન વોટ, ધેન વોટ? ધારો કે મારી પાસે પરવલય આવું છે, y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 1, બીજે મે જા રહેલા, તો ભી પરવલય છે ને કેવી રીતે ખબર પડે? એક પ્રશ્ન, કારણ કે જે છે બધી લપડાવાજી આ જ વક્રમાં છે. આ એક એવો વક્ર છે કે જેમાં એક ચલ દ્વિઘાત અને એક ચલ સુરેખ છે, બાકી બધામાં જુઓ દ્વિઘાત દ્વિઘાત, દ્વિઘાત દ્વિઘાત, દ્વિઘાત દ્વિઘાત, સુરેખ સુરેખ. ઇટ ઇઝ ઓન્લી ધ કર્વ વિચ હેઝ વન વેરિયેબલ વિથ ટુ એક્સપોનન્ટ એન્ડ અધર વેરિયેબલ વિથ વન એક્સપોનન્ટ. એક ચલ દ્વિઘાત, બીજું ચલ સુરેખ, એનું નામ જ બાવન વલય, પર વલય એટલે કે બાવન વલય જેવી એની અદાઓ છે. યાદ રાખજો, એક ચલ દ્વિઘાત, એક ચલ સુરેખ એટલે પર વલય છે. કારણ કે હું બધા દાખલાઓમાં આકૃતિ દોરાવાનું છું અને આકૃતિ વગર દાખલો કરશો ને તો ભેજામાં નહીં ઉતરે, જવાબ કદાચ મેચ ભલે થઈ જાય અને એક હલકી સી ચેન્જીસ લાવીશું ને આપણે એમાં, એક સહેજ નવો મસાલો નાખ્યો ને, સમજો કે તમે ગયા કામથી તમારા સુફળ સાફ. એટલે દરેકે દરેક દાખલામાં હું આકૃતિ દોરવાનો છું અને એના માટેનું જ આ ફાઉન્ડેશન બનાવી રહ્યો છું, પાયો બનાવી રહ્યો છું. ધ્યાન રાખજો, જો એક દ્વિઘાત એક સુરેખ એટલે પરવલય, એક સુરેખ છે એટલે એક્સ અક્ષ પર વલયની અક્ષ. હવે એક્સ નો સહગુણક એક બનાવવાનો તો બનેલો જ છે, એક્સ નો સહગુણક એક બનાવવાનો, સુરેખ ચલ નો સહગુણક એક બનાવવાનો બનેલો છે. હું આને આમ લખું છું, જો વાય માઇનસ ઝીરો નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4a ઇન્ટુ એક્સ પ્લસ 1. તો એક્સ અક્ષ પર વલયની અક્ષ, અહીંયા સહગુણક ધન છે એટલે એક્સ અક્ષની ધન દિશા પર વલયની દિશા, અને માઇનસ 1 0 તેનું શિરો બિંદુ થશે, માઇનસ 1 0 તેનું શિરો બિંદુ થશે. બરાબર વાત ભેજામાં ઉતારજો, આ છે માઇનસ 1 0. ફરી એક્સ સુરેખ છે એટલે એક્સ અક્ષ પર વલયની અક્ષ, એક્સ નો સહગુણક ધન છે એટલે એક્સ અક્ષની ધન દિશા પર વલયની દિશા, અને તેનું શિરો બિંદુ થશે માઇનસ 1 0. અહીંયા એક્સ માઇનસ માઇનસ 1 લખવું પડે, એટલે જો આની જોડે સરખાવશો તો આપણું પરવલય યાદ રાખજો. હવે પરવલય અને વાય અક્ષથી એક બંધ પ્રદેશ રચાય છે, જુઓ આનું ક્ષેત્રફળ, એ આપણો દાખલો થઈ ગયો કરાવવાનો છું. આ તો રમકડું દાખલો છે, તમને આવડી બી જશે. અત્યારે તમારું ફોકસ પર વલયને ઓળખવામાં રાખો. દાખલા તરીકે હું એક સમીકરણ આપી દઉં, x સ્ક્વેર પ્લસ 2y પ્લસ 1 ઇક્વલ ટુ 0. તો આ પર વલયનું સમીકરણ છે. કેમ? તો કે જો એક ચલ દ્વિઘાત એક ચલ સુરેખ છે, દ્વિઘાત ને સૂત્રનો કરતા બનાવો
x square is equal to minus 2y minus 1. હવે સુરેખ નો સહગુણક 1 બનાવો. સુરેખ નો સહગુણક 1 બનાવવા માટે minus 2 કોમન લીધા તો y plus 1 by 2. એટલે આની ઓળખ હવે તમને થઈ ગઈ. અહીંયા તમે x minus 0 નો સ્ક્વેર લખી શકો છો. x minus 0 નો સ્ક્વેર is minus 2 into y plus 1 by 2. તો હવે તમે જોઈ લો y સુરેખ છે એટલે yx પરવલયની x એનો સહગુણક ઋણ છે એટલે y ની ઋણ દિશા પરવલયની દિશા અને 0 minus 1 by 2 તેનો શિરોબિંદુ 0 minus 1 by 2 એ તમને y અક્ષની ઋણ દિશામાં મળે બરાબર યાદ રાખજો ધારો કે આ છે બિંદુ 0 minus 1 by 2 જે yx પરનો બિંદુ છે yx પરવલયની x y ની ઋણ દિશા સહગુણક ઋણ છે y ની ઋણ દિશા પરવલયની દિશા અને 0 minus 1 by 2 પરવલયની x આ yx એની અક્ષ છે એટલે આપણો પરવલય આમ થશે જો આટલી વસ્તુ તમારા ભેજામાં હશે ને તો કોઈની તાકાત નથી કે તમારો અડધો માર્ક પણ કાપે કોઈની તાકાત નથી તમારો અડધો માર્ક પણ કાપે પરવલયની આટલી વસ્તુ તમારા ભેજામાં બરાબર છાપી લેજો લખી લો એટલે આગળ જઈએ ચલો હવે સૂત્રોની શરૂઆત ધારો કે આ છે મારી પાસે એક વક્ર y fx આ છે રેખા x a x બરાબર a એટલે શિરોલંબ રેખા બનશે x બરાબર અચળ એ શિરોલંબ રેખાનું સમીકરણ છે x બરાબર b એ પણ શિરોલંબ રેખા છે અને આ છે આપણી પાસે x અક્ષ બરાબર સમજો વક્ર y fx રેખા x a x b અને x અક્ષ એની મદદથી એક બંધ પ્રદેશની રચના થાય છે આ જે બંધ પ્રદેશ છે એનો આકાર તમે જોઈ શકો છો અનિયમિત છે ચોક્કસ નથી લાઈક વર્તુળ ચોરસ લંબચોરસ ત્રિકોણ એવો નથી પણ અનિયમિત આકાર છે તો આના માટેનું આપણી પાસે કોઈ સૂત્ર નથી એટલે ગણિતશાસ્ત્રીઓએ આપણને જે સૂત્ર આપ્યું છે એના આધારે આગળ જઈએ કે ભાઈ તમારી પાસે જો તમારે ક્ષેત્રફળ જોઈતું હોય તો ચાર વસ્તુ તમારી પાસે હોવી જોઈએ વક્ર બે રેખાઓ અને અક્ષ બરાબર યાદ રાખજો આપણા કોર્સ પૂરતી વાત કરું છું એક વક્ર બે રેખાઓ અને એક અક્ષ જરૂરી નથી કે શિરોલંબ રેખાઓ જોઈએ સમક્ષિતિજ રેખાઓ પણ ચાલે ડિપેન્ડ અહીંયા તમે જુઓ વક્ર y fx છે એટલે વક્રમાં y સૂત્રનો કરતા છે એટલે વક્ર આપણો x માં છે વક્ર x માં છે તો બધું વાતાવરણ x માં હોવું જોઈએ જો હું એમ કહું કે વક્ર x gy છે તો x સૂત્રનો કરતા બને વક્ર y માં આવે તો આખું વાતાવરણ y માં થવું જોઈએ હમણાં જોઈએ પહેલા આ સૂત્ર લખીએ જો વક્ર y is equal to fx જ્યાં બીજી એક શરત આપું છું હમણાં આપણે એની ચર્ચા કરીએ fx greater than or equal to 0 y is equal to fx તથા રેખાઓ x is equal to a x equal to b અને x અક્ષ જો વક્ર x માં છે તો રેખાઓ પણ x માં અક્ષ તરીકે પણ x અક્ષ વક્ર y is equal to fx તથા રેખાઓ x equal to a x equal to b અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ a is equal to mod i mod એટલા માટે કે ક્ષેત્રફળ હંમેશા ધન હોય i એ સંકલનની ક્રિયા છે સંકલન તમને ધન જવાબ પણ આપે ને ઋણ પણ આપે જ્યાં હવે સમજો બરાબર i is equal to integration આ જે રેખાળીઓ છે એ સંકલનની હદ બનશે a to b અને y dx y એટલે ચલ y નથી અહીંયા y સૂત્રનો કરતા છે a to b y ની જગ્યાએ તમે fx લખી નાખો એટલે fx dx
અહીંયા જે સંકલિત આવશે ચાહે તે ધન હોય કે ઋણ હોય એને તમે અહીંયા મૂકશો ધેન ઈટ ગિવ્સ ધ એરિયા ફોર્મડ બાય કવર્ડ બાય ધીસ કર્વ આ વક્રથી આવૃત આ પ્રદેશનું ક્ષેત્રફળ થશે યાદ રાખજો તો તમને વ્યાપક સ્વરૂપનું આ સૂત્ર આપ્યું છે એ પણ બરાબર સમજજો હવે આ જ વસ્તુ જો વાયમાં આપણી જોડે આવે ને તો પણ આમ થાય જો અગર આ જ વસ્તુ વાયમાં આપણી જોડે આવે ને તો પણ આમ થાય કે ધારો કે માર્કેટમાં આ એક્સ અક્ષ છે ને વાય અક્ષ એક વક્ર આમ આવ્યો નામ છે તેનું એક્સ ઇક્વલ ટુ જી વાય એક્સ સૂત્રનો કરતા છે એટલે વક્ર વાયમાં છે એટલે વાતાવરણ વાયમાં લેવાનું આ છે રેખા y ઇક્વલ ટુ d આ છે રેખા કારણ કે સમક્ષિતિજ આ છે રેખા y ઇક્વલ ટુ c તો જો ચાર વસ્તુ તો જોઈએ વક્ર બે રેખાઓ અને અક્ષ બધું વાતાવરણ y મે વક્ર x ઇક્વલ ટુ gy રેખા y ઇક્વલ ટુ c y ઇક્વલ ટુ c y ઇક્વલ ટુ d અને y અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે આ ભાગ તેનો થાશે બરાબર ધ્યાન રાખજો તો આનું ફોર્મેટ આપણે કેવી રીતે લખીશું જો વક્ર x is equal to gy તથા રેખાઓ y equal to c y equal to d અને y અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ બધું વાતાવરણ વાયમય એ ઇઝ ઇક્વલ ટુ મોડ આઈ આઈ ફોર ઇન્ટિગ્રેશન એટલે ઇન્ટિગ્રેશન નો આઈ લઈએ છે જ્યાં આઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સી ટુ ડી એક્સ ડી વાય પણ એક્સ અહીંયા સૂત્રનો કરતા છે એટલે આપણે આમ લખીશું c to d g y dy એટલે જો વક્રમાં x y સૂત્રનો કરતા હોય એટલે જો વક્ર x માં હોય તો રેખાઓ પણ x માં જોઈએ અને અક્ષ તરીકે પણ x અક્ષ જ જોઈએ જો વક્ર y માં હોય તો રેખાઓ પણ y માં જોઈએ અને અક્ષ તરીકે પણ y અક્ષ જોઈએ આ બધું આપવાનું કામ ગણિતશાસ્ત્રીઓનું છે અથવા રકમ બનાવનારનું છે આપણે તો ઓળખવાનું છે સમજી ગયા હજી આમાં થોડુંક આગળ જઈએ ત્રીજું સૂત્ર y અક્ષ આ છે x અક્ષ હવે આપણો વક્ર ધારો કે આમ છે જેને તમે ઓળખો છો નામ છે તેનું પરવલય બરાબર છે આ વક્રને તમે ઓળખો છો નામ છે તેનું પરવલય આ પરવલય x અક્ષ પ્રત્યે સંમિત છે હવે આ પરવલય તો ખુલ્લી રચના છે જ્યાં સુધી તમારી પાસે બંધ પ્રદેશ નહીં હોય ત્યાં સુધી ક્ષેત્રફળ નહીં મળે આ છે y અક્ષ જેનું સમીકરણ છે x equal to 0 અને આ છે એક રેખાડી x equal to a રેખા કે વિના અપના ઉદ્ધાર નહીં હૈ x is equal to a આ વક્રનું નામ છે y square equal to 4ax કારણ કે x અક્ષ પરવલયની અક્ષ છે અને ઉગમ બિંદુ તેનો શિરો બિંદુ છે હવે આપણને શું કીધું છે ખબર છે રકમમાં કે પરવલય y square equal to 4ax અને રેખા x equal to a વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો મતલબ આ ભાગનું ક્ષેત્રફળ માંગ્યું છે પણ તમે જો આ સૂત્ર લગાડશો ને તો તમને કહી દઉં કે અડધું જ ક્ષેત્રફળ મળશે તમને ભલે એવું લાગે કે મેં ક્ષેત્રફળ સાચું શોધ્યું છે પણ જવાબ તમારો રોંગ આવશે એવું થવાનું શું કારણ અથવા મને ખબર પડી તમને કેમ ના પડી તો એના બે ત્રણ કારણો છે એક તો માર્કેટમાંથી લાયસન્સ લેવું પડે જે તમને હું આપવાનો છું
બરાબર હમણાં જ આપી દઈશ એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી હતો એટલે તમારે ઊંઘ બગાડશો નહીં શાંતિથી ઊંઘતા રહેજો કોઈ એનો એક્સ્ટ્રા ચાર્જ નથી આ જે સૂત્રો છે એની મર્યાદા એ છે કે તમને અક્ષની કોઈ એક જ તરફનું ક્ષેત્રફળ મળે યા તો અક્ષની ઉપરના અર્ધતલનું યા નીચેના અર્ધતલનું અક્ષની જમણી બાજુના અર્ધતલનું યા ડાબી બાજુના અર્ધતલનું આપણો જે વક્ર છે એ એક્સ અક્ષની ઉપર નીચે બંને બાજુએ છે તમે આ સૂત્ર લગાડ્યું સમજી લો તમને અડધું જ ક્ષેત્રફળ મળશે એટલે આપણે અહીંયા દાખલો કેવી રીતે કરીશું તો અહીંયા આપણે એક નોંધ લખવી પડશે અહીં બરાબર સમજો અહીં વક્ર એક્સ અક્ષ પ્રત્યે સંમિત છે x અક્ષ પ્રતિ સંમિત છે એટલે ઉપર નીચેના બેવના શોધવાના બદલે કોઈ એક જ બાજુનો શોધી અને બે વડે ગુણીશું આથી x અક્ષની ઉપરના અર્ધતલના ઉપરના અર્ધતલના પ્રદેશનું ક્ષેત્રફળ મેળવી પ્રદેશનું ક્ષેત્રફળ મેળવી તેને બે વડે ગુણતા સમગ્ર આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવી શકાય સમગ્ર આવૃત પ્રદેશનું એટલે જે લાલ ભાગ છે ને એનું ક્ષેત્રફળ આપણે મેળવી લઈશું એના માટે કોણ કોણ જવાબદાર છે જો એક તો વક્રનો આટલો ભાગ પછી રેખા x = 0 x = a અને x અક્ષ યાદ રાખો બે રેખા એક અક્ષ અને વક્ર આટલી વસ્તુ આપણી પાસે હોવી જોઈએ તમે આસાનીથી શોધશો દરેક દાખલામાં હું આકૃતિ દોરીશ એટલે ધીરે ધીરે તમને એનો અંદાજ આવી જશે હજી એક સૂત્ર મારે તમને સમજાવવાનું છે જો છેલ્લો સૂત્ર વર્તુળ અને પરવળ ઉપવળે બંને માટે આ સૂત્ર છે અને એ બંને દાખલા હું કરાવવાનું છું અત્યારે માત્ર સમજૂતી જ આપું છું વધારે ચર્ચા આપણે દાખલામાં કરીશું અત્યારે ખાલી સૂત્ર સમજી લો અહીંયા તમે જુઓ કે આ વર્તુળ બંને અક્ષો પ્રતિ સંમિત છે અક્ષની ઉપર નીચે પણ પ્રદેશ છે અક્ષની ડાબી જમણી બાજુ પણ પ્રદેશ છે તો આ સંજોગોમાં તમને ક્ષેત્રફળ શોધવું એ ડિફિકલ્ટ થશે તો હું શું કરીશ એના પ્રથમ ચરણના પ્રદેશનું ક્ષેત્રફળ શોધી જો હું એને ચાર વડે ગુણી દઉં ને તો મને સમગ્ર વક્રથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મળે એ જ રીતે ઉપવલયની વાત કરીએ ઉપવલય પણ બંને અક્ષો પ્રત્યે સંમિત રચના છે તમે જાણો છો ઉપવલય પણ બંને અક્ષો પ્રત્યે સંમિત રચના છે આથી તેના પણ જો માત્ર પ્રથમ ચરણના પ્રદેશનું ક્ષેત્રફળ શોધી તેને ચાર વડે ગુણવામાં આવે તો સમગ્ર વક્રથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધી શકાય એ કેવી રીતે હું બંને દાખલા કરાવવાનું છું આટલી વસ્તુ યાદ રાખો જો વક્ર બંને અક્ષો પ્રત્યે સંમિત હોય તો તેના પ્રથમ ચરણના બંધ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવી તેને ચાર વડે ગુણતા સમગ્ર વક્રથી આવૃત પ્રદેશ સમગ્ર વક્રથી આવૃત પ્રદેશનું
क्षेत्रफळ मेळवी शकाय। आ थई गई बात। एक वक्र थी आवृत प्रदेश नु क्षेत्रफळ आटली वस्तु आपणे कोर्स मां छे। आटलू करो एटले हुं नथी मानतो के आपणे दाखला ना आवडे। आ बे मुख्य सूत्र आ पेटा सूत्र छे। बाकीनी माहिती दरेके दरेक दाखला हुं आपतो जईश एम एम तमने समजातो जशे। तो आटली वस्तु आटला सूत्रो आ बधी ज माहिती पछीना लेक्चर मां व्यवस्थित बे त्रण वखत जोईने आवशो तो हुं नथी मानतो के तमने क्यांय वांधो आवे। बराबर। सो दाखला वगैरे आपणे आवती वखते स्टार्ट करीशुं। आजे अहींया सुधी राखीए छीए। ओके, सी यू, बाय बाय।